लॉकडाउन ना चौथा तबकाशमी मे थी गुजरात सरकार द्वारा माननीय मुख्यमंत्री श्री द्वारा रोजिंदी जिंदगी शुरू आर्थिक व्यापारिक औद्योगिक खेतीवाड़ी ने लगत तमाम गतिविधियों पूर्वत थे राबेता मुजब जनजीवन एक बार ફરીથી ધબકતું થાય તેના માટે કેટલીક શરતો સાથે ઘણી બધી છૂટછાટો દુકાનો વેપાર ધંધાને ખેતીવાડીમાં ઉદ્યોગોમાં દરેક ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ જેમ મુખ્યમંત્રીશ્રી વારંવાર કહે છે કે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી કોરોના આપણી વચ્ચે છે જ પરંતુ કોરોનાની વચ્ચે સાવધાની રાખીને સાવચેતીપૂર્વક આપણે કામ કરવાનું છે જનજીવનને પણ સામાન્ય બનાવવાનું છે અને સાથોસાથ બાદા કે બીમાર પણ પડવાનું નથી આ એક એવો સમય છે કે જ્યારે એક જન અભિયાનના માધ્યમથી માની મુખ્યમંત્રી શ્રી લોકો દ્વારા લોકોના હિતમાં લોકો થકી જનભાગીદારીના માધ્યમથી આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હું પણ કોરોના વોરિયર હું પણ કોરોનાનો યોદ્ધા એવું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે આજે સવારે અગિયાર વાગે તેત્રીસે તેત્રીસ જિલ્લા મથક ઉપર સામાજિક ધાર્મિક વેપારી ઉદ્યોગ મહિલા અને યુવા આગેવાનોની ઉપસ્થિતિમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ હું પણ કોરોના વોરિયર અભિયાનની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શરૂઆત કરી હતી આ અભિયાનના ત્રણ મહત્વના પાસાઓ છે પહેલો વડીલો અને બાળકો બને ત્યાં સુધી ઘરની અંદર જ રહે એ આપણે સૌ વડીલો સૌ બાળકો સૌ પરિવારજનોને અનુરોધ કરીએ કે હજુ પણ ઘરની અંદર રહે જેથી એમને કોરોનાના સંક્રમણથી સંપૂર્ણપણે બચાવી શકાય બીજો પાસો કોઈ પણ સંજોગોમાં બહાર નીકળતી વખતે માસ્ક પહેર્યા વગર ન નીકળીએ એટલે કે જ્યારે પણ ઘરથી બહાર આપણે નીકળવાનું થાય ખૂબ જ જરૂરી હોય ત્યારે બહાર જઈએ પણ જ્યારે પણ નીકળવાનું થાય ત્યારે માસ્ક અચૂક પહેરીએ સોશિયલ પાલન બરોબર રીતે થાય દો ગજકી હાથની દૂરી એ આપણે એકબીજા સાથે શક્ય હોય ત્યાં સુધી બનાવીને રાખવું જોઈએ માસ્કનો ઉપયોગ થાય સોશિયલ ડિસ્ટન્સિંગ થાય તો ચોક્કસપણે કોરોનાના સંક્રમણમાંથી મહાદંશે આપણે બચી શકીએ એટલે જ આ એક અઠવાડિયાનો લોક ભાગીદારી સાથેનો મહત્વપૂર્ણ જન અભિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એકવીસમી તારીખ એટલે કે આજથી શરૂ કરીને સત્યાવીસમી સુધીનો ચાલુ કરવામાં આવેલ છે અને એમાં સમાજના સૌ કોઈને જોડાવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આહવાન પણ કર્યું છે આજે સાંજે છ વાગે પૂજ્ય શ્રી મોરારી બાપુ કોરોના સાથે જીવતા શીખીએ આ વિષય ઉપર પોતાનું પ્રવચન ફેસબુક લાઈવના માધ્યમથી આપશે તમામ રીજનલ ચેનલ ઉપર આપણી ગુજરાતી ચેનલ ઉપર પણ એનું પ્રસારણ થવાનું છે કોરોના એક વાસ્તવિકતા છે સાથોસાથ જીવનને પણ આપણે આગળ વધારવાનું છે ત્યારે સમાજના જે મૂળધન્ય ખ્યાતનામ વ્યક્તિઓ છે એમની વાતોને આપણે આજે છ વાગે સાંભળીએ કે કોરોના સાથે જીવન જીવતા કેવી રીતે આપણે શીખવાનું છે આવતીકાલે સાંજે છ વાગે શ્રી ગુણવંત શાહ ગુજરાતનો પ્રખર વિચારક વિદ્વાન શ્રી ગુણવંત શાહ છ વાગે ફેસબુક લાઈવથી આ જ વિષય ઉપર ગુજરાતની જનતાને સંબોધન કરશે અને એનું પણ પ્રસારણ તમામ ટીવી ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જોડાય એની રચના કરી છે એ અભિયાનનું નામ છે સેલ્ફી વિથ દાદા દાદી સેલ્ફી વિથ નાના નાની એટલે ઘરના જે બાળકો છે એ એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ દાદા દાદી નાના નાના સાથે સેલ્ફી પાડીને અને એને એમના પોતાનું જો સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તો એના ઉપર અથવા એમના માતા પિતાના એકાઉન્ટ ઉપર અથવા એમના દાદા દાદીના એકાઉન્ટ ઉપર અપલોડ કરે અને એમાં હેશટેગ રાખવાનું છે હું પણ કોરોના વોરિયર આ હેશટેગ સાથે જે બી બાળકો છે વડીલો સાથેની એમની સેલ્ફી પાડે અને એમના એકાઉન્ટમાં અથવા એમનો એકાઉન્ટ ન હોય તો એમના માતા પિતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી અથવા એમના ગ્રેન્ડ પેરેન્ટ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી હું પણ કોરોના વોરિયર એમ હેશટેગ સાથે પિક્ચરને અપલોડ કરે અને આ કાર્યક્રમમાં આ અભિયાનમાં સૌ કોઈ જોડાય એ આપણે અનુરોધ અને વિનંતી કરીએ છીએ ગઈકાલે એટલે કે વીસમીએ એ મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી કુલ છસો તેત્રીસ ટ્રેનો રવાના કરવામાં આવી હતી આ છસો તેત્રીસ ટ્રેનોના માધ્યમથી નવ લાખ અઢાર હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને સન્માનપૂર્વક માનભેર એમના વતનમાં પાછા મોકલવા માટેની સુંદર વ્યવસ્થા જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં કલેક્ટરશ્રીઓ દ્વારા દિવસ રાત સુંદર કામગીરી સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગઈકાલે રેકોર્ડ ઇકોતેર ટ્રેન ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં જવા માટે રવાના કરવામાં આવી છે સામાન્ય રીતે ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ જેટલો આંકડો પહોંચતો હોય પણ ગઈકાલે એક જ દિવસમાં ગુજરાતમાંથી એક ટ્રેનો અલગ અલગ રાજ્યોમાં જવા માટે રવાના કરવામાં આવી છે પરપ્રાંતિય શ્રમિકો આપણા જે ભાઈઓ અને બહેનો છે એમને સન્માન સાથે એમના વતન પાછા મોકલવા માટે ગુજરાત સરકારે જે કામગીરી કરી છે એની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે ગુજરાત એકમાત્ર એવો રાજ્ય છે કે જ્યાંથી ખૂબ જ ઝડપથી તંત્ર જિલ્લા કલેકટરો એસપી અને તમામ તંત્ર દિવસ રાત કામગીરી કરીને પરપ્રાંતિય શ્રમિકોને સન્માનજનક રીતે એમના વતનમાં એક વાર પાછા મોકલવા માટે પ્રયાસરત છે અત્યાર સુધીમાં દેશના કોઈ પણ રાજ્યમાંથી એક જ દિવસમાં ટ્રેન ગઈ હોય એમાં ગુજરાત નંબર વન છે ગઈકાલે એક ઉત્તેર ટ્રેનનો એક વિક્રમજનક રેકોર્ડ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે અગાઉ પણ મેં આપને જણાવ્યું હતું તેમ એક એક ટ્રેન રવાના કરતા પહેલાં ઘણી બધી વ્યવસ્થાઓ કરવાની થાય છે શ્રમિકોની નોંધણી થાય એમના માટે બસની વ્યવસ્થા થાય એમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે એમના હેલ્થનું ઇન્સ્પેક્શન થઈ જાય બસમાં બેસાડીને સ્ટેશન ઉપર લાવવામાં આવે સ્ટેશન ઉપર લાવ્યા પછી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ચરણબદ્ધ રીતે તબક્કાવાર શાંતિથી ટ્રેનમાં બેસાડીને એમના વતનમાં રવાના કરવામાં આવે છે આપ સમજી શકો છો તેમ એક દિવસમાં એકોતેર ટ્રેનો અને એક લાખ દસ હજાર શ્રમિકો સાથે રવાના કરવી આ એક ખૂબ જ મોટી બાબત છે અને જિલ્લા વહીવટી તંત્રના જે અધિકારીઓ કર્મચારીઓએ આ મહાન કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે એને પણ રાજ્ય સરકાર અભિનંદન આપે છે અને એમના દ્વારા કરેલી કામગીરીને ખૂબ ખૂબ બિરદાવે છે આજે પણ ચોસઠ ટ્રેનોના માધ્યમથી બીજા વધારાના એક લાખ એક હજાર શ્રમિકો રવાના થાય છે એમ ગઈકાલે મધ્યરાત્રી સુધીની છસો તેત્રીસ ટ્રેનોના માધ્યમથી નવ લાખ અઢાર હજાર પરપ્રાંતિય શ્રમિકો એમના વતનમાં ગયા છે આજે બીજા ચોસઠ ટ્રેનોના માધ્યમથી એક લાખ એક હજાર જેટલા શ્રમિકો એમના વતનમાં જવા માટે રવાના થશે આ બંને આંકડોનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રી સુધીમાં એટલે કે એકવીસમી મે મધ્યરાત્રી સુધીમાં કુલ છસો સત્તાણું એટલે કે આશરે સાતસો જેટલી ટ્રેનોના માધ્યમથી દસ લાખ વીસ હજાર જેટલા શ્રમિકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સારી રીતે રીતે એમના જવા માટે કરી દેવામાં આવ્યા હશે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનમાં જે વોર્ડ્સ આવે છે અને એની આજુબાજુના જે વોર્ડ્સ છે એમ કુલ ચૌદ વોર્ડ ની પસંદગી કરીને એમાં ખાસ ધનવંતરી રથ મોબાઈલ મેડિકલ વોન ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પંદરમી મે ના દિવસે એટલે કે ગયા શુક્રવારે આ કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવ્યું એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં એક્યાવન મેડિકલ વેન દ્વારા ચૌદ વોર્ડમાં બસો સ્પોટ ઉપર આ રથ દ્વારા ડેલી કામગીરી કરવામાં આવે છે સ્પોટ નક્કી છે કયા રથ કયા સ્પોટ ઉપર બે કલાક માટે ઉભા રહેશે એ નક્કી છે આ રથ ઉપર એલોપેથિક ડોક્ટર આયુર્વેદિક ડોક્ટર ફાર્માસિસ્ટ લેબોરેટરી ટેકનિશિયન અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ હોય છે આ રથના માધ્યમથી ઓપીડી ચલાવવામાં આવે છે કોઈને નાની મોટી બીમારી હોય બીપીની દવા લેતા હોય ની દવા લેતા હોય બીજી કોઈ માંદગીની દવા લેતા હોય એટલે આ એરિયા એરિયામાં રહેતા ભાઈઓ અને બહેનોને હોસ્પિટલ સુધી આવવું ના પડે એમના ઘર આંગણે એમનો ઈલાજ થઈ જાય એમનું સારવાર થઈ જાય તપાસાઈ જાય એમના તબિયતને અને દવાઓ આપી દેવામાં આવે એવી સારી કામગીરી આ ચૌદ વોર્ડમાં એક્યાવન મોબાઈલ મેડિકલ વેન મારફત કરવામાં આવી રહે છે અત્યાર સુધીમાં આશરે ત્રેવીસ હજાર જેટલા લોકોનું સ્વાસ્થ્યનું પરીક્ષણ અને ઓપીડી આ મેડિકલ વેનના માધ્યમથી આ પચાસ કરતા વધારે સ્પોટ ઉપર બસો કરતાં વધારે સ્પોટ ઉપર એક્યાવન રથોના માધ્યમથી કરવામાં આવેલ છે એકલા ગઈકાલનું આપણે જો ફિગર જોઈએ તો ગઈકાલે એક જ દિવસમાં છ હજાર છસો જેટલા કેસો તપાસવામાં આવ્યા છે જેમાં ચારસો અઠ્યાસી જેટલા તાવના કેસો સોળસો જેટલા કફ વગેરેના કેસો અને ચાર હજાર ચારસો જેટલા અન્ય નાના મોટા દર્દો છે અને એમને ત્યાંને ત્યાં જ તપાસીને એમને સારવાર કરવામાં આવે છે દવા આપવામાં આવે છે અને આ ચૌદ વોર્ડના જે બસો જેટલા સ્પોટ છે એના માટે આ એક ખૂબ જ મોટી અને મહત્વની સેવા છે જે રાજ્ય સરકારના નિર્દેશ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પંદરમી મે તારીખથી કરવામાં આવી રહેલ છે એક બીજી માહિતી છે રાજ્યની જે એસટી બસો છે એ આમ તો છેલ્લા બે મહિનાના લોકડાઉનમાં રોજે રોજ કોઈક ને કોઈક સ્પેશિયલ પ્રકારની કામગીરી કરી છે શ્રમિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની કામગીરી હોય અથવા એમને સ્પેશિયલ રિલીફ રિલેટેડ કામગીરી કરવાની હોય એસટીના બસોના સ્પેશિયલ ઓપરેશનના પંડા કોઈ દિવસ થયા નથી સતત એસટી કામ કરતી રહી છે અને એના માટે સમગ્ર એસટી ટીમ એ અભિનંદનને પણ પાત્ર છે પરંતુ ગઈકાલે એટલે કે વીસમી મેના ના દિવસે એસટીની ની સામાન્ય સેવાઓ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવી છે અને એસટીએ એના માટે એક એસઓપી પણ તૈયાર કર્યું છે જેમાં જે યાત્રી આવે એમના શરીરના તાપમાનનું પરીક્ષણ કરવામાં આવે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યારે બસની ટ્રીપ પૂરી થાય ત્યારે એમને બસને સંપૂર્ણપણે ફરીથી એકવાર સેનિટાઈઝ કરવામાં આવે છે એટલે તમામ વ્યવસ્થાઓ સાથે સુવ્યવસ્થિત રીતે એસટીના બસોનું જાહેર જનતા માટે સામાન્ય જનતા માટે ઓપરેશન ગઈકાલથી એટલે કે વીસમી મેથી શરૂ કરવામાં આવેલ છે રાજ્યની પ્રજાનો પણ અમે આભાર માનીએ છીએ કે કાલે એક જ દિવસમાં છેતાલીસ જેટલી એક્સપ્રેસ ટ્રીપ ચાલી છે છ હજાર પાંચસો પિસ્તાલીસ જેટલી લોકલ ટ્રીપ થઈ છે એટલે આશરે છ હજાર છસો જેટલી ટ્રીપ એક્સપ્રેસ અને લોકલનો સરવાળો કરીએ તો છ હજાર છસો ટ્રીપના માધ્યમથી ગઈકાલે એક જ દિવસમાં અને આપ જાણો છો તેમ સાત સુધીમાં સાડા છ વાગ્યા સુધીમાં એસટીની સેવાઓ બંધ કરી દેવામાં આવે છે એટલે એક જ દિવસમાં ત્રેવીસ હજાર કરતાં પણ વધારે ત્રેવીસ હજાર ઓગણ સિત્તેર જેટલા પેસેન્જર્સનું ટ્રાન્સપોર્ટેશન પરિવહન એસટી દ્વારા કરવામાં આવેલ છે એસટીની સમગ્ર વ્યવસ્થામાં જે રીતે પ્રદેશની જનતા દ્વારા ભરોસો મૂકવામાં આવ્યા છે એસટીને ચાલુ કર્યાના એક જ દિવસમાં ચોવીસ હજાર જેટલા ત્રેવીસ હજાર ઓગણ જેટલા પેસેન્જર્સ એનો લાભ લીધો છે એના માટે પ્રજાનો પણ આભાર અમે માનીએ છીએ અને સાથોસાથ એસટીના આખા ટીમ દ્વારા જે સુંદર વ્યવસ્થા કામગીરી કરવામાં આવી છે એ બદલ રાજ્ય સરકારે માનનીય શ્રીએ એમને પણ અભિનંદન આપ્યું છે ધન્યવાદ